नमस्कार विद्यार्थी मित्रों, अपना डिजिटल क्लास में तुम्हारा स्वागत है। आज आप कला विरचित शिकारी कवि अभ्यास करवाना चाहिए। आ कवि आपने घणु बधु समझावी जाए। ये कहता पहला मने उमाशंकर जोशी कवि पंक्ति याद आए। विशाल जग विस्तारे नथी एक मानवी, पशु है, पंखी है, वनोनी है, वनस्पति। એટલે કે આ સમગ્ર જગતમાં માત્ર મનુષ્ય જ નથી, પણ પશુ, પંખી અને વનોની વનસ્પતિ પણ છે। એટલે કે આ પ્રકૃતિના તમામ તત્વો પર જેટલો મનુષ્યનો હક છે એટલા તમામ પ્રાણીનો પણ હક છે। પણ આજે મનુષ્ય છે પોતાના નિજી સ્વાર્થ માટે પ્રકૃતિના તત્વને કેટલી હાનિ પહોંચાડે છે અને એના માઠા પરિણામો બધા ભોગવી રહ્યા છીએ। આ કાવ્ય શિકારીને સંબોધીને રચાયેલું છે, પરંતુ સમગ્ર માનવ જાતને એમાંથી બોધ મેળવવાનું છે। કવિ કહે છે કે ભાઈ શિકારી તો રહેવા દે, આ સહાર કરવાનું રહેવા દે। એક શિકારી છે, પક્ષીનો શિકાર કરવા માટે જાય અને શિકાર કરતા રોકે છે। શિકારી શા માટે એ પક્ષીનો શિકાર કરે છે? તો કે એને સૌંદર્ય માણવા માટે। કવિ સમજાવે છે કે જો એનો શિકાર કરીશ, તીરથી તું એને મારી નાખીશ, તો માત્ર એનું મૃત શરીર તને મળશે, એના મધુર ગીતો સાંભળવા નહીં મળે, એના સુંદર રંગો, એનું લાલિત્ય તને નિહાળવા નહીં મળે। તું એક ખૂણામાં બેસી એના મધુર ગીતો સાંભળ, બને કે પક્ષી સાથે એના હૈયામાં પ્રભુ પણ તને મળી જાય। આપણે ખબર છે કે પ્રકૃતિના તમામ તત્વોમાં ભગવાનનો વાસ હોય છે, તો કવિ આ બોધ આપણે આપે છે। વસુદેવ કુટુંબકમની ભાવના પણ આપણે આ કાવ્યમાં જોવા મળે છે। અંત છેલ્લી પંક્તિમાં કવિ એ પણ કહે છે કે બધી આદ્રતા છવાયેલી છે, એટલે કે ભાવની ભીના છવાયેલી છે, પ્રેમની ભીના છવાયેલી છે, તેમાં વળીને હળી મળીને રહેવામાં જ આપણું સૌનું ભલું છે। તો ચાલો મિત્રો સમજીએ શિકારીને। કાવ્ય શિકારીને કવિ કલાપી, સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય, સાહિત્ય પ્રકાર સોનેટ પણ છે। આમ તો મુખ્ય સોનેટ સાહિત્ય પ્રકાર છે, ઉર્મીનું તત્વ વધુ હોવાથી ઉર્મી કાવ્ય પણ છે। આપણે પરીક્ષામાં છોડકામાં જે આપેલું હોય બેમાંથી એ આપણે જોડવાનું છે। સંદર્ભ ગ્રંથ કલાપીનો કે કારો મિત્રો, કાવ્યની શરૂઆત કરતાં પહેલાં આપણે કવિનો સામાન્ય પરિચય મેળવી લઈએ। તો પૂરું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, જન્મ એમનો 26/1/1874, અવસાન 9/6/1900, વતન અમરેલી જિલ્લાનું લાઠી ગામ। એમનો રાજવી પરિવારમાં જન્મ થયો છે। કાવ્ય સંગ્રહ કલાપીનો કેકારવ, પ્રવાસ ગ્રંથ કાશ્મીરનો પ્રવાસ। મિત્રો, અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય કે તમે ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો, તો આ પ્રકારની વિગતો ખૂબ અગત્યની છે। અહીં આપણે અન્ય વિશેષતાઓ પણ દર્શાવેલી છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતી હોય છે। યુવાનોના કવિ તરીકે એ જાણીતા છે। જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની, કલાપીની લોકપ્રિય રચના છે। મિત્રો, સૌ પ્રથમ આપણે સોનેટ સાહિત્ય પ્રકાર વિશે આટલું જાણી લઈએ। પરીક્ષામાં કોઈ વિગતો પૂછાતી નથી, પણ એક આપણા સામાન્ય જ્ઞાન તરીકે યાદ રાખવા જેવી વિગતો છે। ઉદ્ભવ એનો પશ્ચિમમાં ઇટાલીમાં થયો છે અને કવિ ગીતોની નામના કવિ છે। ગુજરાતી સાહિત્યમાં પ્રથમ સોનેટ કવિ બળવંતરાય ઠાકોરે આપેલું છે, અને પ્રથમ સોનેટ આપવાથી એ સોનેટના પિતા છે। એટલે મિત્રો, જો સોનેટના પિતા તરીકે કોઈની ઓળખ હોય તો એ બળવંતરાય ક ઠાકોર। લક્ષણોમાં જોઈએ તો 14 પંક્તિ હોય છે। પહેલા પ્રણય વિષયક સોનેટો રચાતા, હાલમાં ગુજરાતીમાં પ્રણય, પ્રકૃતિ, ચિંતન જેવા વિષયોનું ઉમેરણ થયું છે। એક જ ભાવ કે વિચારનું નિરૂપણ હોય છે। સોનેટનો અંત ચમત્કૃતિવાળો હોય છે। ગુજરાતી સોનેટની રચના છંદોબદ્ધ જોવા મળે છે, એટલે કે ગુજરાતી સોનેટો છે એ છંદમાં રચાયેલા જોવા મળે છે। મિત્રો, સોનેટના પ્રકારો જોઈએ તો મુખ્ય 3 પ્રકારો છે। પેટ્રાકન સોનેટ, જેમાં પ્રથમ 8 પંક્તિ અને ત્યારબાદ 6 પંક્તિનો સમૂહ આપણને જોવા મળે છે। શેક્સપિયરિયન સોનેટ, જેમાં 4 પંક્તિઓના 3 સમૂહ આપણે જોવા મળે છે અને અંતમાં 2 પંક્તિ। મિલ્ટન અથવા અનિયમિત સોનેટ, કે જેમાં સળંગ 14 લીટી હોય છે। તો મિત્રો, આપણું કાવ્ય છે આમાંથી કયા પ્રકારનું છે મને કમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો।
શરૂ કરીએ કાવ્ય। યાદ રાખજો આ કૃતિ અનુષ્ટુપ છંદમાં રચાયેલી છે। મિત્રો, દસમા ધોરણમાં આપણે છંદ પણ પૂછાય છે। આ કાવ્યની કોઈ પંક્તિ છંદમાં પૂછાય તો આપણે ગણતરી કરવાની જરૂર નથી રહેતી। આખું કાવ્ય અનુષ્ટુપ છંદમાં છે એટલે કોઈ પણ પંક્તિ પૂછાય તો આપણે અનુષ્ટુપ છંદ લખવાનો છે। શરૂઆત કરીએ। રહેવા દે રહેવા દે આ સહાર યુવાન તું, ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું। અહીં કવિ એ યુવાન સ્વીકારીને કહે છે કે ભાઈ તું સહાર કરવાનું રહેવા દે, આ વિશ્વ તો એક સંતનો આશ્રમ છે, ત્યાં આવી ક્રૂરતા તને શોભા નથી દેતી। પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ, ઘટે ના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું। અહીં કવિ કહે છે કે વિશ્વરૂપી આશ્રમમાં સુંદર પંખીઓ ફૂલો લતાઓ ઝરણાઓ અને વૃક્ષોથી આ વિશ્વ શોભે છે, આ પ્રકૃતિ તત્વ શોભાયમાન છે, આ વિશ્વનું સૌંદર્ય કેટલું કુમળું છે, કેટલું સુંદર છે, ત્યાં ક્રૂરતાભરી દ્રષ્ટિ પણ તને શોભા નથી દેતી। મિત્રો, આપણે કેટલાક શબ્દો પણ નીચે આપેલા છે, પરીક્ષા દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે, એમાં પણ ખાસ એક નજર નાખજો। તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે, તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ શરીર મળે। અહીં શિકારીને કહે છે કે તું તીર મારીને તો ક્રૂરતા ભયરો ખોટો વ્યવહાર કરે છે, તીર મારવાથી તો માત્ર તને પક્ષીનો મૃતદેહ મળશે પરંતુ એની સુંદરતા કે એનું સૌંદર્ય તને નિહાળવા નહીં મળે, એના માટે તું વ્યર્થ પ્રયત્ન કરે છે। પક્ષીને પામવાને તો છાનો તું સૂણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને। અહીં કહે છે કે પક્ષીને પામવું હોય એટલે કે એના સૌંદર્યને પામવું હોય તો તું એક ખૂણામાં બેસી તો એના મધુર ગીતો સાંભળ, પક્ષી એના પ્રભુ સાથે તને હૈયામાં મળશે। એમ કહેવાય કે પ્રકૃતિના દરેક તત્વોમાં પરમાત્માનો નિવાસ હોય છે। પ્રકૃતિનું જતન કરવું, એનો આનંદ માણવો, એનો અર્થ એમ થાય છે કે પ્રભુનો આનંદ માણો, પ્રભુનો સાક્ષાત્કાર કરવો। એટલે કવિ અહીં કહે છે કે ખૂણામાં બેસી તું એના મધુર ગીતો સાંભળ, પક્ષીના પ્રભુ સાથે તને હૈયામાં મળશે। સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે। એટલે મિત્રો, સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા નથી મળતી। આપણે પ્રકૃતિનું તત્વ આપણે પસંદ આવી જાય તો કોઈ માનો કે ફૂલ આપણે ગમી જાય છે અને ફૂલ આપણે તોડી લઈએ છીએ આપણે ગમે છે એટલા માટે, તો એની સુંદરતા આપણે નથી મળતી પરંતુ આપણે એનો નાશ કરી દઈએ છીએ। પણ જો એના સૌંદર્યને માણવું હોય તો સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે। સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, પોષવું પૂજવું એને એનો ભોગ છે। એટલે કે સૌંદર્ય માણવું એ તો પ્રભુ સાથેનું જોડાણ છે અને પ્રકૃતિનું જતન કરવું એનો આદર કરવો એ તો પ્રભુ સાથેનો આનંદ માણવા જેવું છે। અંતમાં કવિ કહે છે રહેવા દે આ સહાર યુવાન તું, બધે છે આર્દ્રતા છાઈ તેમાં કંઈક બળવું ભલું। એટલે કે ફરીવાર અહીં યુવાન શિકારીને સંબોધન કરે છે કે હે યુવાન, તું આ સંહાર કરવાનો રહેવા દે, બધે આદ્રતા છવાયેલી છે એટલે કે ભાવની વિનાશ છવાયેલી છે, તેમાં ભળવું બોલવું એટલે કે તેમાં સહકાર આપવો, એમાં જ આપણી સૌની ભલાઈ છે। અને આ સાથે મિત્રો આપણું કાવ્ય અહીં પૂરું થાય છે। જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક